નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સેજલ હસલપરા સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ, એનું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપણે આગલા વિડિયાની અંદર સમજી ગયા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે સાદો વર્તમાન કાળ છે એ કેવી રીતે ક્યાં એનો ઉપયોગ થાય છે એ આપણે આગલા વિડિયાની અંદર સમજી ગયા. તો હવે આની અંદર મેં તમને ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યા આપણે સાદા વર્તમાન કાળના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા આપણે આની પૂરવાની છે. તો જોજો મિત્રો, હું વન બાય વન ખાલી જગ્યા પૂરું છું એટલે તમને ખ્યાલ આવે કે જે નિયમો આપણે આગલા વિડિયાની અંદર સમજી ગયા એના આધારે સાદા વર્તમાન કાળના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા કેવી રીતે પૂરાય છે એ જોઈએ. આપણે પેલી ખાલી જગ્યા આપેલી છે ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર. હવે કાઉન્ટમાં મેં તમને ક્રિયાપદ આપેલું છે બ્રિંગ. હવે તમને ખ્યાલ તરત આવી જવો જોઈએ કે ધ પોસ્ટમેન જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે. કોઠો તરત તમને પેલો યાદ આવી જવો જોઈએ. પ્રથમ પુરુષ એકવચન બહુવચન શું થાય, બીજો પુરુષ એકવચન બહુવચન શું થાય અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન શું થાય. તો ત્રીજો પુરુષ એકવચન શું છે? તો કે હી, સી અને ઇટ. મગજની અંદર તમારે તરત જ સ્ટ્રાઇક થવી જોઈએ કે ત્રીજો પુરુષ એકવચન શું છે? તો કે હી, સી અને ઇટ. તો આ ત્રીજો પુરુષ એકવચન કહેવાય ધ પોસ્ટમેન જે છે. તો કે હા, તો એની હારે શું લાગે? જે તે ક્રિયાપદ હોય એને એસ કે ઈએસ પ્રત્યય લાગે. તો ત્રીજો પુરુષ એકવચન છે એટલે બ્રિંગ નું શું થશે? બ્રિંગ. આ થઈ સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા. હવે બીજી જોઈએ ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ પ્લે આપેલું છે. સૌ પ્રથમ તમારે કોઈ પણ ખાલી જગ્યા પૂરો એટલે સૌ પ્રથમ કરતા જોવાનું. તો આની અંદર કરતા શું આપેલો છે? ધ બોયઝ. ધ બોયઝ જે છે, બોયઝ જે છે એ એકવચન છે કે બહુવચન? તો કે બહુવચન. તો સાદા વર્તમાન કાળની અંદર બહુવચન આપેલું હોય તો ક્રિયાપદનું મૂળરૂપ જ આવે, જે આપણે શીખી ગયા છીએ. તો આમાં ક્રિયાપદ શું આપેલું છે? પ્લે. તો આનું શું આવશે? આની અંદર મૂળરૂપ જ. પ્લેનું શું થશે? પ્લેઝ રહેશે. ત્યાર પછીની ખાલી જગ્યા મિતાલી ખાલી જગ્યા ક્લોથિસ એવરી ડે વોશ આપેલું છે. હવે કર્તા તરીકે તમને મિતાલી આપેલું છે. મિતાલી જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે, ગર્લનું નામ છે એટલા માટે, એટલે સી લાગે એટલે ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન છે તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગશે. હવે એના માટેનો પાછો નિયમ તમારે જોવાનો રહેશે કે આ ક્રિયાપદ જે છે વોશ એમાં છેલ્લે શું આવેલું છે? એસએચ પ્રત્યય લાગેલો છે. તો નિયમ એવો હતો ને મિત્રો, આગલા વિડીયોમાં જોયું કે કોઈ પણ ક્રિયાપદની પાછળ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલું હોય તો તમારે એની પાછળ ઈએસ પ્રત્યય લગાડવો ત્રીજો પુરુષ એકવચન વાક્યમાં હોય ત્યારે. તો એસએચ છે તો પાછળ તમારે શું લગાડવાનું? આમાં ઈએસ પ્રત્યય. આ સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા બને. ત્યાર પછી છે વી ખાલી જગ્યા અ ન્યુ ટીચર હેવ આપેલું છે. તો આ હેવ હેઝ ના પણ આપણે કોઠા આગળ શીખી ગયા. તો કે હેવ ક્યાં લાગે અને હેઝ ક્યાં લાગે? તો કે વી આપેલું છે. તો બહુવચનની અંદર મિત્રો હંમેશા શું લાગે છે? હેવ જ લાગે છે. આગળ શીખી ગયા ને કે બહુવચન હોય તો હેવ જ લાગે છે. જ્યારે હેઝ ક્યારે લાગે છે? ત્રીજો પુરુષ એકવચનમાં, ત્યારે જ હેઝ લાગે છે. ત્યાર પછીની ખાલી જગ્યા છે હી ખાલી જગ્યા ટુ ધ રિવર બેંક વો આપેલું છે ક્રિયાપદ તરીકે. અને કર્તા તરીકે શું આપેલું છે તમને? હી. એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે તો તમને ખ્યાલ આવી જાય હી જ આપેલું છે ઓલરેડી. એટલે તો શું લાગશે? એસ કે ઈએસ. તો આમાં ઓ આપેલું છે એટલે શું લાગશે? ઈએસ પ્રત્યય. નિયમ છે ને, એટલે કે ગોલ. ત્યાર પછી અતુલ ખાલી જગ્યા કાય ફ્લાય ક્રિયાપદ તરીકે તમને મેં આપેલું છે. અતુલ છે તે ત્રીજો પુરુષ એકવચન છે. તો કે છે તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. પણ આમાં યાદ રાખવાનું મિત્રો, ક્રિયાપદ શું આપેલું છે? ફ્લાય. નિયમ જોજો, જે આગળ નિયમ શીખી ગયા છે કે છેલ્લો અક્ષર વાય આવેલો હોય અને વાયની આગળનું વ્યંજન હોય. છેલ્લો અક્ષર વાય છે તો કે હા, એની આગળનો એલ શું છે? તો કે વ્યંજન છે. તો નિયમ પ્રમાણે કે છેલ્લો વાય હોય એની આગળનો વ્યંજન હોય તો વાય કાઢી નાખવાનો, વાયનો આઈ કરી નાખવાનો અને ઈએસ પ્રત્યય લગાડવો. તો
શું બનશે આનું? એફ એલ આઈ ઈ એફ. આ જે ફ્લાય છે તેનું આ યાદ રાખવું. ત્યાર પછી છે રામ એન્ડ લક્ષ્મણ ખાલી જગ્યા ટુ ધ જંગલ. ગો ક્રિયાપદ આપેલું છે. હવે રામ અને લક્ષ્મણ તો બંને નામ છે, બોયના નામ છે, તો ત્રીજો પુરુષ એકવચન થયું કે નહીં? ના, ન થયું. કારણ કે રામ એન્ડ લક્ષ્મણ બે વ્યક્તિના નામ આપેલા છે, એટલે તે શું થયું? તો કે બહુવચન થયું. તો બહુવચનમાં ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ જ આવે, એટલે કે ગોનું શું રહેશે? ગો જ રહેશે. ત્યાર પછી છે ફરીદા ખાલી જગ્યા મેની ફ્રોક્સ. હેવ આપેલું છે તમને, હેવ હેઝના જે નિયમો આપણે શીખી ગયા સાદા વર્તમાન કાળના, એ તો કે ફરીદા જે છે ત્રીજો પુરુષ એકવચન છે. ગર્લનું નામ છે ને, એટલે સી લાગે ને, એટલે ત્રીજો પુરુષ એકવચન. તો એની સાથે હેવ હેઝ માંથી શું આવે? તો કે હેઝ લાગે. ત્યાર પછી મિસિસ વ્યાસ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ ટીચ. ક્રિયાપદ આપેલું છે. મિસિસ વ્યાસ છે તે ત્રીજો પુરુષ એકવચન છે, નારી જાતિ છે, એટલા માટે આવે ને સી ની અંદર. તો અને એસકેઈએસ પ્રત્યે લાગશે. તો કયો પ્રત્યે લાગશે વિદ્યાર્થી મિત્રો, વિચારી શકો તમે? કયો લાગશે? તો કે ઈએસ પ્રત્યે લાગશે. કેમ? તો કે પાછળ શું આપેલું છે તમને? સીએ જ આપેલું છે. આપણે આગળ નિયમ શીખી ગયા ને કે એસ ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય કે ઓ હોય, તો ઈએસ પ્રત્યે પાછળ લાગે, એટલે કે ટીચીસ. ત્યાર પછીનો ધ બેબી ખાલી જગ્યા ફોર મિલ્ક ક્રાય. ક્રિયાપદ આપેલું છે. ધ બેબી બહુવચન નથી, એકવચન જ છે ને. હવે ક્રાય આપેલું છે, તો નિયમ પ્રમાણે કે વાય આવેલો હોય, વાય ની આગળનો શું આવેલો હોય વિદ્યાર્થી મિત્રો? વ્યંજન. તો વ્યંજન છે આર. તો કે હા, તો વાય કાઢી અને વાય નો શું કરી નાખવાનો? આઈ. અને ઈએસ પ્રત્યે લગાડવાનો, સી આર આઈ એસ. ત્યાર પછીની ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા ટુ સ્કૂલ અર્લી. કમ આપેલું છે. વિચારી શકશો તમે કે આમાં શું આવશે? જોઈએ, વી જે છે એ બહુવચન છે, તો બહુવચન સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? હંમેશા મૂળ રૂપ જ આવે સાદા વર્તમાન કાળની અંદર. તો કમનું શું રહેશે? કમ. ત્યાર પછી દીપા ખાલી જગ્યા સારી. બાય આપેલું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, દીપા છે તે ત્રીજો પુરુષ એકવચન છે, તો ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યે લાગશે. તો તમને મનમાં થાય કે છેલ્લો વાય આવેલો છે, તો પેલો નિયમ એવો હતો કે વાય ની આગળનો વ્યંજન હોય તો આઈઈએસ પ્રત્યે લાગે. તો આમાં આઈઈએસ પ્રત્યે લાગશે? નહીં લાગે. કેમ? તો બીજો નિયમ એવો હતો કે વાય ની આગળનો સ્વર હોય, તો સ્વર છે તો કે યુ સ્વર કહેવાય ને, એ ઈ આઈ ઓ યુ માનો સ્વર છે. એટલે જો વાય ની આગળ સ્વર આવેલો હોય તો માત્ર એસ પ્રત્યે જોડવામાં આવે, એટલે કે બી યુ વાય એસ. આ બંને નિયમ ખાસ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ધ ગર્લ્સ ખાલી જગ્યા ગુજરાતી સોંગ. સિંગ આપેલું છે. તો ગર્લ્સ, ધ ગર્લ કીધું છે કે ધ ગર્લ્સ? તો કે ધ ગર્લ્સ. એટલે એકવચન છે કે બહુવચન? તો કે બહુવચન. તો બહુવચનમાં ક્રિયાપદનું કેવું રૂપ? હવે મારે કેવું ન પડે, સિંગ જ આવે, મૂળ રૂપ જ આવે બહુવચન. ત્યાર પછી જય ખાલી જગ્યા પોયમ. રાઈટ આપેલું છે. જય શું છે? ત્રીજો પુરુષ એકવચન, તો રાઈટ નું શું થઈ જશે? રાઈટ. ત્યાર પછી ધ ગર્લ્સ ખાલી જગ્યા રંગોલી ડ્રો. ધ ગર્લ્સ છે એ શું છે? બહુવચન, એટલા માટે ડ્રો નું શું રહેશે? અહીંયા ધ ગર્લ હોત તો શું થઈ જાત? એસ કે યસ પ્રત્યે લાગે, પણ બહુવચન છે એટલા માટે લાગે નહીં. માય ફાધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન વોક છે. માય ફાધર ત્રીજો પુરુષ એકવચન. હવે વોક આપેલું છે, તો વોક નું શું થઈ જશે? ત્યાર પછી કેતકી ખાલી જગ્યા ડોલ. મેક આપેલું છે તમને ક્રિયાપદક. કેતકી ત્રીજો પુરુષ એકવચન છે, ગર્લનું નામ છે એટલા માટે, એટલે મેક નું શું થઈ જશે?
મેપ. ત્યાર પછી સુનિલ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન પ્લે આપેલું છે તમને ક્રિયાપદ તરીકે,